છે. આ રાષ્ટ્રવ્યાપી સફાઈ અભિયાનની શરૂઆત મહાત્મા ગાંધીની 145મી જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2014 ના દિવસે કરવામાં આવી હતી. આ અભિયાનની શરૂઆત સમગ્ર ભારતમાં સફાઈના હેતુથી લાગુ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની શરૂઆતમાં પ્રધાનમંત્રીશ્રીએ લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ પણ આ અભિયાનમાં જોડાય અને બીજાને પણ જોડે, જેથી કરીને આપણો આ મહાન દેશ સારો અને સ્વચ્છ દેશ બની જાય. આ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં રસ્તાની સફાઈ કરાવીને કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન એ દેશનું સૌથી મોટું અભિયાન છે કે જેમાં 30 લાખ જેટલા શાળાના બાળકો, કર્મચારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સ્વચ્છ ભારત અભિયાનનો એ યોગ્ય હેતુ એ છે કે ભારતના લોકો સાફ સફાઈને પોતાના જીવનમાં સામેલ કરે અને દેશને સ્વચ્છ બનાવે તે છે. આ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત આજથી ઘણા વર્ષો પહેલામાં એટલે કે ભૂતકાળમાં પણ થઈ હતી, પણ લોકોની નિરાશાને કારણે જોઈએ તેવું પરિણામ ના મળ્યું, જેથી કરીને આપણો દેશ બંધારણમાં ના આવ્યો. ચાલો આપણે પણ આ દેશને સ્વચ્છ બનાવવા જોડાઈએ. સ્વચ્છ ભારત અભિયાનમાં કચરાના નિકાલ માટે ભારત સરકાર યોગ્ય તકનીકીનો પણ ઉપયોગ કરશે અને સ્વચ્છતા સંબંધી સમસ્યાનો પણ ઉકેલ મળશે. આ યોજનાનો બીજો હેતુ એ છે કે ભારતના નાગરિકોને શૌચાલયની સુવિધા મળશે અને ભારતનો વૃદ્ધિ દર વધશે, તેમજ વિદેશીનું ભારતની તરફ ધ્યાન પણ આકર્ષાશે. જેમ વૃક્ષ ડાળીઓ સાથે જોડાયેલું હોય તેમ આ યોજનાથી આપણે પણ એકબીજા સાથે જોડાવાના છીએ, જેથી કરીને આપણો દેશ સ્વચ્છ બની જાય. પર લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવું જોઈએ અને બીજાને પણ જાગૃત કરવું જોઈએ, ત્યારે જ કરીને આપણો દેશ સ્વચ્છ બને તે છે. તો ચાલો ત્યારે જ આપણો દેશ સ્વચ્છ બને તે છે. તો ચાલો આપણે પણ ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું પૂરું કરીએ અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીએ કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. જય હિન્દ.